सूरतना शाकभाजी માર્કેટમાં વિક્રેતાઓ દ્વારા હોબાળો કરવામાં આવી રહ્યો છે। સુરતી સમાચાર સામે આવી રહ્યા છે શાકભાજી માર્કેટમાં હોબાળો કરવામાં આવી રહ્યો છે। શાકભાજી માર્કેટમાં વિક્રેતાઓ દ્વારા હોબાળો કરવામાં આવી રહ્યો છે। સુરતી સમાચાર કતાર ગામ ગજેરા સર્કલ પાસે બનાવ બન્યો। શાકભાજીના વિક્રેતાઓ હોબાળો કરી રહ્યા છે। શાકભાજી વેચતા વેપારીઓ સાથે અન્યાય થયાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। શાકભાજી વિક્રેતાઓની લારી ઝૂપડા તોડી પડાયા અને જેને લઈને તેઓ હોબાળો કરી રહ્યા છે। તો સુરતમાં શાકભાજી માર્કેટમાં હોબાળો કરવામાં આવી રહ્યો છે। શાકભાજી વેચતા વિક્રેતાઓ હોબાળો કરી રહ્યા છે। તેઓનો આક્ષેપ છે કે તેમની સાથે અન્યાય કરવામાં આવ્યો અને તેઓના ઝૂપડા તોડી પાડવામાં આવ્યા। સુરતના કતાર ગામ ગજેરા સર્કલ પાસેનો આ બનાવ છે જ્યાં શાકભાજી વેચતા વેપારીઓ સાથે અન્યાય કરવામાં આવ્યો છે તેવું તેઓએ આક્ષેપ કર્યો છે। તો શાકભાજી વિક્રેતાઓની લારી ઝૂપડા તોડી પડાયા છે અને જેને લઈને તેઓ રોષે ભરાયા અને હોબાળો કરી રહ્યા છે। શાક વેચનારા વેપારીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। સંવાદદાતા દિવેશ જોડાઈ ગયા છે। દિવેશ, શાકભાજી વેચતા જે વેપારીઓ છે તેઓના ઝૂપડા તોડી પડાયા છે અને તેના લીધે તેઓ હોબાળો કરી રહ્યા છે, શું વધુ વિગતો? જી ચોક્કસ જિંકલ, આજે કતારગામ વિસ્તારમાં આવેલા ગજેરા સર્કલ નજીક એસએમસી ની જગ્યા પર શાકભાજી વિક્રેતાઓ છેલ્લા ઘણા વર્ષોથી શાકભાજી નું વેચાણ કરી રહ્યા હતા, ત્યારે આજે પાલિકા દ્વારા આવી અને તેમના જે લારી ઝૂંપડાઓ હતા તે હટાવવામાં આવ્યા હતા અને તેમનો ક્યાંક ને ક્યાંક વિરોધ કર્યો હતો। શાકભાજી વિક્રેતાઓએ તેમની સાથે અન્યાયના આક્ષેપ પણ કર્યા હતા। આ સાથે શાકભાઝી વિક્રેતાઓ એક સાથે મળી કતારગામ ઝોન ઓફિસ પહોંચ્યા હતા અને ત્યાં જઈ લેખિતમાં રજૂઆત કરી હતી કે છેલ્લા ઘણા વર્ષોથી શાકભાજીનો વ્યવસાય એક જ જગ્યા પર કરતા હોવાથી ક્યાંક ક્યાંક જગ્યાની પણ માંગ કરવામાં આવી હતી। જી, માહિતી બદલ આપનો આભાર। તો સુરતી સમાચાર સામે આવી રહ્યા છે, સુરતમાં શાકભાજી માર્કેટમાં વિક્રેતાઓ દ્વારા હોબાળો કરવામાં આવી રહ્યો છે। તેઓ લોકોનો આક્ષેપ છે કે તેમની સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે, તેમના ઝૂંપડા તોડી પડાયા છે।